ઇંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ મેચમાં ભારતનો કારમો પરાજય થયો હતો, જેને લઈને મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ પર સવાલો ઉઠ્યા હતા. વિરોધીઓએ વારંવાર કેપ્ટન ધોનીને પદ પરથી હટાવવા માંગ કરી હતી. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ધોનીના નામની ભલામણ દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ માટે કરી છે. સાથે જ હાલ સૌથી ખરાબ પ્રદર્શન કરી રહેલા વિરાટ કોહલીનું નામ પણ પદ્મશ્રી એવોર્ડ માટે સ્પોર્ટ્સ મંત્રાલયને મોકલ્યું છે. ત્યારે મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિથાલી રાજનું નામ પણ પદ્મશ્રી માટે મોકલાયું છે. બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેન્દ્રસિંહ ધોની આ એવોર્ડ માટે યોગ્ય ઉમેદવાર છે. ગત વર્ષે ધોનીની આગેવાનીમાં ભારતે ચેમ્પિયન ટ્રોફી પર કબજો કર્યો હતો. ધોની દેશનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે તમામ આઈસીસી ટુર્નામેન્ટ પર કબજો કર્યો છે. મહત્વનું છે કે અગાઉ વર્ષ 2009માં ધોનીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તો આ ઉપરાંત ભલે વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન નથી કર્યું, પરંતુ કોહલીએ ફક્ત 25 વર્ષની ઉંમરમાં 134 વનડેમાં 5634 રન બનાવ્યા છે. સાથોસાથ સચિન તેંડુલકરના સંન્યાસ બાદ કોહલીને રન બનાવવાનો માસ્ટર માનવામાં આવે છે. છેલ્લા 4 વર્ષમાં કોઈએ વિરાટ કોહલી જેટલા રન ન બનાવ્યા હોવાનું બીસીસીઆઈએ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.